સમગ્ર ભારતમાં કોરોના વાયરસના વિરુદ્ધમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વાયરસની રસીને પહેલા તબક્કામાં સફળતા મળ્યા બાદ હવે બીજા તબક્કાની કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં 45-60 વર્ષની વ્યક્તિઓને પણ આ વેક્સિન આપવામાં આવી રહી છે. તેમજ કેન્સર, ડાયાબિટીસ અને અન્ય બીમારીવાળા વ્યક્તિઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જોકે યાત્રાધામ અંબાજી ખાતે કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો બીજા તબક્કાનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ અંબાજીના વિવિધ સ્થળોએ પણ કોરોના વેક્સિનનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સેવલપાણી આરોગ્ય કેન્દ્ર, હિન્દી પ્રાથમિક શાળા, બ્રહ્મપુરી તથા બાટવાસની આંગણવાડી કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. અને સાથે સાથે કોરોનાની વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી તેવી સમજ પણ લોકોને આપવામાં આવી હતી.